नमस्कार निर्माण न्यूज साथ में मुझ अग्ना जो याद मुख्य समाचार दमेश करिए हेडलाइंस पर। गुजरात राज्य में आती बे दिवस वरसाद की आगाही, दक्षिण उत्तर और गुजरात कच्छ सौराष्ट्र में पड़ सके वरसाद। भाजपा कार्यकारी राष्ट्रीय अध्यक्ष जेपी नड्डा आज नर्मदा जिला की मुलाकात, स्टेच्यू ऑफ यूनिटी ने लेशे मुलाकात। प्रियंका गांधी ने अटकायत मुद्दे आज गुजरात कांग्रेस करशे विरोध, अमदावाद ना कोचरब आश्रम खाते योजशे धरना। तो जी समाचार विगतवार, तो महाराष्ट्र पुणे सोलापुर हाईवे पर गमखुआर अकस्मात सर्जाय हतो, त्यारे ट्रक अने कार वच्चे सर्जायेला अकस्मात में कार में सवार 9 विद्यार्थीओना मृत्यु निपजा हता। त्यारे आ मृत्युने कारणे चकचार मची जवा पामी हती, त्यारे प्राथमिक तपास में मृतक तमाम विद्यार्थीओ यावद गामना रहेवासी होवानुं सामे आव्युं हतुं। त्यारे पुलिसे घटनास्थळे पहोंचीने मृतदेहोने पोस्टमोर्टम अर्थे खसेडीने वधु तपास हाथ धरी हती। कर्नाटकमां कुमारस्वामी सरकारने विश्वास मत साबित करवा माटे एक दिवसमां बे वार राज्यपाल वजुभाई वाळानी डेडलाइन चूकी गया छे, त्यारे कर्नाटकनुं कोखडुं यथावत ज रह्युं छे। पहेला बपोरे 1.5 वाग्यानी अने त्यारबाद सांजे 6 वाग्यानी डेडलाइन निष्फळ गई होय तेवुं लागी रह्युं छे। आखरे विधानसभाना अध्यक्ष सदन सोमवार सुधी स्थगित करी देवामां મહત્વની વાત કરી હતી, ત્યારે હવે સોમવારે કર્ણાટકની વિધાનસભામાં વિશ્વાસ મત સાબિત કરવા માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે। ત્યારે કર્ણાટકના રાજ્યપાલ વજુભાઈ વાળાએ મુખ્યમંત્રી કુમારસ્વામીને પત્ર લખ્યો હતો અને આ પત્રમાં વિશ્વાસ મત સાબિત કરવા માટે સાંજે 6 વાગ્યા સુધીનો સમય આપ્યો હતો, ત્યારે અગાઉ રાજ્યપાલે શુક્રવારે બપોરે 1.5 વાગ્યા સુધીનો સમય આપ્યો હતો, ત્યારે નિર્ધારિત ડેડલાઇન ઉપર મતદાન કરાવ્યું ન હતું। અમદાવાદમાં વેપારી પાન ખાવા માટે ગયો અને સ્કૂટરની ડેકીમાંથી 5.23 લાખ ચોરી ગયા હોવાની ચોંકાવનારી ઘટના સામે આવી હતી। ત્યારે અમદાવાદના નાના ચિલોડા વિસ્તારમાં રહેતા ગિરીશભાઈ ગોપલાણી માધવપુરા માર્કેટમાં ડ્રાયફ્રૂટની દુકાન ધરાવે છે, તેઓ ધંધાના વકાળના રૂપિયા 5.23 હજાર સ્કૂટરની ડેકીમાં મૂકી દીધા હતા અને તે ઘરે જવાના હતા, ત્યારે રસ્તામાં દિલ્હી દરવાજા નજીક પાનના ગલ્લા પર પાન ખાવા માટે રોકાયા હતા। તે દરમિયાન ઘરે જઈને જોયું તો ડેકીમાંથી 5.23 લાખ રૂપિયા ગુમ થઈ ગયા હતા। તપાસ કરતા પાનના ગલ્લા પરના સીસીટીવી કેમેરામાં બાઇક પર આવેલા 2 શખ્સોએ ડેકીમાંથી પૈસા લઈ જતા નજરે ચડ્યા હતા। ત્યારે આ અંગે માધવપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધી હતી, ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી। ઉત્તરપ્રદેશના સોનભદ્ર હત્યાકાંડમાં પીડિતોને મળવા માટે જઈ રહેલા કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધીની અટકાયત કરવામાં આવી હતી। સમગ્ર દેશમાં ઘેરા પ્રત્યાઘાત પડી રહ્યા છે, ત્યારે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા આજે ધરણા યોજીને પ્રિયંકા ગાંધીની અટકાયતનો વિરોધ કરવામાં આવશે। ત્યારે અમદાવાદ સ્થિત કોચરબ આશ્રમ ખાતે આ ધરણાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જેમાં પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડા અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી સહિતના કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ હાજર રહેશે। છેલ્લા કેટલાક સમયથી વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત દયનીય બની જવા પામી છે, ત્યારે ખેડૂતો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે। હવામાન વિભાગ દ્વારા આજે અને આવતીકાલે એમ 2 દિવસ વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે હવામાન વિભાગે જણાવ્યું હતું કે 2 દિવસ દક્ષિણ ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ થઈ શકે તેમ છે, ત્યારે આ ઉપરાંત ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ હળવાથી મધ્યમ વરસાદની શક્યતાઓ વર્તાઈ રહી છે।
ગાંધીનગરમાં આગામી 21 જુલાઈના રોજ મહાનગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ચૂંટણી શાંતિ અને કોઈપણ પ્રકારનું વાતાવરણ ન બગડે તેમજ કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તેના માટે કોંગ્રેસના સિનિયર નેતાઓ ગાંધીનગર એસપી કચેરીમાં મુલાકાત માટે પહોંચ્યા હતા. કોંગ્રેસના નેતાઓએ આ અંગે એસપીને રજૂઆત કરી હતી અને ખાસ કરીને પ્રણવ પટેલ કે જેઓ અગાઉની ચૂંટણીમાં ભાજપ માટે બૂથ કેપ્ચરિંગ અને અગાઉ પણ કોંગ્રેસના ઉમેદવારને કિડનેપ કરવાનો કેસ ચાલે છે ત્યારે આ વખતે પણ પ્રણવ પટેલ આવો કોઈપણ પ્રકારનો ઉપદ્રવ ન કરે તેના માટે ખાસ કોંગ્રેસે રજૂઆત કરવામાં આવી હતી. ત્યારે આ અંગે વાત કરતા પોલીસ અધિકારીએ જણાવ્યું હતું કે તેમની રજૂઆતને પગલે તેમણે આશ્વાસન આપ્યું છે તેમજ કોઈ અનિચ્છનીય ન બનાવ ન બને તેના માટેના મહત્વના પગલાં લેવામાં આવશે. રજૂઆતના અંતે એ લોકોને એટલું આશ્વાસન આપવામાં આવ્યું હતું કે પોલીસ નિષ્ક્રિય રીતે ઇલેક્શન ચૂંટણી પંચની જે ગાઈડલાઇન્સ છે ગાઈડલાઇન મુજબ બંદોબસ્ત લો એન્ડ ઓર્ડર મેન્ટેન કરવાની કામગીરી કરશે અને પોલીસ જે ડિપ્લોયમેન્ટ છે એ ડિપ્લોયમેન્ટ અમારું પ્રોપર છે. ડિપ્લોયમેન્ટ ખૂબ મોટી સંખ્યામાં છે અને સારી રીતે ડિપ્લોયમેન્ટ થાય અને બંદોબસ્ત જળવાય અને શાંતિપૂર્ણ રીતે ઇલેક્શન પૂર્ણ થાય એ રીતે અમે અમારી તૈયારી છે. પરમ દિવસે 21 જુલાઈના રોજ મહાનગરપાલિકાની વોર્ડ નંબર 3ની પેટા ચૂંટણી છે અને આ ચૂંટણી રસાકસી ભરી એટલા માટે છે કે પક્ષાંતર ધારો હેઠળ ડિસ્કવોલિફાઈડ થયેલ પ્રવીણ પટેલની જગ્યાએ આ પેટા ચૂંટણી થઈ રહી છે. હવે આ પેટા ચૂંટણીમાં જે સામે ભારતીય જનતા પક્ષના ઉમેદવાર છે એ પ્રણવ પટેલ છે અને પ્રણવ પટેલ મહાનગરપાલિકાની ચૂંટણી વખતે ધારાસભાની ચૂંટણી વખતે અને લોકસભાની ચૂંટણી વખતે પ્રણવ પટેલ અને એમની ટીમ બૂથ કેપ્ચરિંગ કરવા માટે ટેવાયેલી છે. ચૂંટણીના સમયે સેન્સિટિવ બૂથો ઉપર બૂથ કેપ્ચરિંગ કરવા માટે ધક્કામુક્કી ગારાગારી અને તોફાન થાય ત્યાં સુધીની પ્રવૃત્તિ કરવા આ પ્રણવ પટેલ ટેવાયેલા છે. એક મિનિસ્ટરનું એમને ખૂબ રક્ષણ છે અને આ આખી ટીમ પરમ દિવસે પણ ચૂંટણી જીતવા માટે એનકેન પ્રકારના પ્રયત્નો કરશે. એટલું જ નહીં, આ પ્રણવ પટેલ મહાનગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિ અંકિત બારોટને કિડનેપ કર્યા એમાં મુખ્ય આરોપી છે. એટલા માટે કોંગ્રેસનું અમારું ડેલિગેશન અને મહાનગરપાલિકાના ચૂંટાયેલા તમામ કોર્પોરેટરો શહેર સંગઠનના તમામ આગેવાનો અમારા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના આગેવાન ભાઈ શ્રી નિશિતભાઈ વ્યાસ તેમજ વિપક્ષના નેતા શૈલેન્દ્રસિંહ વિહોલા અને આખી ટીમ આજે ડીએસપીની મુલાકાત લઈને આ પરિસ્થિતિથી વાકેફ કર્યા છે. ગુજરાતમાં ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા બે દિવસની પ્રવાસે છે. તેમનું સ્વાગત કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને જીતુ વાઘાણી એરપોર્ટ પર પહોંચ્યા હતા. ત્યારે અમદાવાદ એરપોર્ટ ખાતે આવેલા ભાજપના કાર્યકારી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું અને મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ તેમાં હાજર રહ્યા હતા. ત્યારબાદ ગાંધીનગરના પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે જેપી નડ્ડાની આગેવાનીમાં બેઠક યોજવામાં આવી હતી. ત્યારે સદસ્યતા બેઠકમાં ગુજરાતમાં સદસ્યતા અભિયાનને લઈને ચર્ચા વિચારણા કરવામાં આવી હતી તેમજ સંગઠનના આગામી કાર્યક્રમોને લઈને વર્તમાન અને રાજકીય સ્થિતિ અંગે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. ધારાસભ્યને પણ કઈ રીતે લોકોની સાથે સંપર્કમાં રહેવું, પ્રવાસનો ક્રમ શું હોઈ શકે, કાર્યક્રમો કેવી રીતે કરવા જોઈએ, ભારતીય જનતા પાર્ટીની નરેન્દ્રભાઈની અને વિજયભાઈના નેતૃત્વની સરકાર એમની યોજનાઓ એ જનતા જનાર્દન સુધી કેવી રીતે પહોંચે, સર્વગ્રાહી રીતે સમગ્ર મત વિસ્તાર ત્યાં ભાજપ, ત્યાં ભારતીય જનતા પાર્ટી, ત્યાં સરકારની વાતો, એની આખી યોજના શું હોઈ શકે એમનું માર્ગદર્શન એમણે ખૂબ સારી રીતે, સતત સરકાર હોવા પછી પ્રતિનિધિની ભૂમિકા એની વાત પણ એમણે સરસ રીતે પ્રતિનિધિઓને માર્ગદર્શન આપ્યું. ગરીબોની સરકાર, સામાન્ય માણસની સરકાર, બધાને પોતાના સરકારની અનુભૂતિ થાય એવી આખી વિવરણ જેમણે પોતાનું અનુભવનો નિચોડ, મને એવું લાગે છે કે એમની વાતમાં સંગઠન થકી સરકારને, સરકાર થકી સેવા, આ વાત એમણે એ મોટી બેઠકમાં મૂકી છે. ગુજરાત એક અલગ યુનિટ છે. ગુજરાત યુનિટ એ સમગ્ર દેશમાં અલગ પ્રકારે પ્રથમ હરોળમાં છે ત્યારે એમણે એ પ્રકારે અભિનંદનો પણ આપ્યા. 26માંથી 26 સીટો જીત્યા છે ત્યારે, વોટ ઓફ શેર પણ વધ્યો છે ત્યારે, વિશેષ કરીને ગુજરાતને 23 વર્ષ પછીના શાસન પછી પણ જનતા જનાર્દન સુધી કેવી રીતે પહોંચી શકાય
એ પણ સુપેરે ગુજરાતે સફળતાપૂર્વક પૂરું પાડ્યું છે ત્યારે વિશેષ કરીને અભિનંદન એમણે આપ્યા છે. સુરત શહેરમાં પ્રિયંકા ગાંધીની અટકાયતને મામલે કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું, ત્યારે શહેરના ચોક બજાર ગાંધી પ્રતિમા પાસે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. તેમજ વિરોધમાં કોંગ્રેસના નેતાઓ અને કાર્યકર્તાઓ પણ ત્યાં હાજર રહ્યા હતા, ત્યારે આ વિરોધને પગલે પોલીસ દ્વારા કોંગી નેતા અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી હતી. જૂનાગઢ મહાનગરપાલિકાની ચૂંટણી રવિવારે યોજાનાર છે, ત્યારે શુક્રવારે મહાનગરપાલિકાની ચૂંટણી માટે પ્રચાર પ્રથમ શાંત થઈ ગયા હતા, જેને લઈને ભાજપ દ્વારા ડોર ટુ ડોર પ્રચાર શરૂ કરવામાં આવ્યો હતો અને મહાનગરપાલિકાની ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા. જામનગર મહાનગરપાલિકાને દર બે માસે મળતી સામાન્ય સભા જનરલ બોર્ડ સભાગૃહમાં મળવા પામી હતી, જેમાં જુનિયર ઇજનેર અમિત કણસગરા અને તેની સાથે બંને તેમની ભરતી મામલે વિપક્ષના સભ્યો અનેક પ્રશ્નો ઉઠાવ્યા હતા. યોગ્ય લાયકાત ન હોવા છતાં પણ તેને આ રીતે નીતિ નિયમો નેવે મૂકીને ભરતીનો ઠરાવ મંજૂર કર્યાનો આક્ષેપ વિપક્ષ દ્વારા કરવામાં આવ્યો હતો. અનેક વિપક્ષ સભ્યએ તો આ મુદ્દે કોર્ટમાં જવાની પણ તૈયારી દાખવી હતી. તો આ તરફ મેયરે મીડિયાને અપમાનિત કરવાનો મામલો સામે આવ્યો હતો, ત્યારે આ ઘટનાને પગલે વિપક્ષના નેતા અલ્તાફ ખફીએ થુકત ગણાવી હતી. જનરલ બોર્ડ મળેલો હતો, એમાં સાત એજન્ડા હતા. ખાસ કરીને એક જમીનનો એજન્ડા હતો અને બીજો એજન્ડા હતો કાર્યપાલક ઇજનેરની નિમણૂક કરવાનો. તો શાંતિમય બોર્ડ આવેલું, તમામ સભ્યોની પ્રશ્નોતરી હતી એ પણ સાંભળ્યા અને એના પણ જવાબ બધાને આપ્યા. આજે એજન્ડામાં મુખ્ય જે કંઈ એજન્ડા હતા એ વિરોધ પક્ષે એક એજન્ડામાં વિરોધ કર્યો છે એન્જિનિયરની ભરતીમાં, બાકીના બધામાં સંપૂર્ણ બહુમતીથી આજે બધા ઠરાવ પસાર કર્યા છે. ભાજપ શાસિત પાટણના નગરપાલિકામાં પાલિકાના ઉપપ્રમુખે અવિશ્વાસની દરખાસ્ત રજૂ થાય તે પહેલા જ રાજીનામું ઉતારી દેતા પાલિકાના રાજકારણમાં ખળભળાટ મચી જોવા પામ્યો છે. સાથે જ છ સભ્યો કોંગ્રેસમાં ઘર વાપસી કરતા ભાજપના પાલિકા પ્રમુખની સત્તા પર સંકટના વાદળો ઘેરાઈ ગયા હોય તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. પાટણ નગરપાલિકાના કુલ 44 સભ્યો પૈકી 17 સભ્યો ભાજપના છે, જ્યારે 6 સભ્યો કોંગ્રેસમાંથી અલગ થયેલા જૂથના છે, જેમના ટેકાથી ભાજપે પાલિકામાં સત્તા હાંસલ કરી છે. તો બાદમાં પાલિકાના ઉપપ્રમુખ વસંત પટેલ સામે ભાજપના સભ્યોએ અવિશ્વાસની દરખાસ્ત રજૂ કરતા અંદરોઅંદર જૂથવાદ સર્જાયો હતો. ભ્રષ્ટાચારના કારણે મેં મારું રાજીનામું આપી દીધું, સુવ્યવહાર નહોતો એટલે અમે રાજીનામું આપી દીધું છે. અમે 100 સભ્યોએ ઘર વાપસી કોંગ્રેસમાં કરી દીધું. આ 27 કોંગ્રેસનું 27 સભ્યનું સંખ્યાબળ થયું. ઉપપ્રમુખ પર નગરપાલિકાના 16 સભાસદો અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યા પછી આજે સભાની તારીખ બપોરે 12 વાગ્યાની સભાખંડમાં નક્કી કરવામાં આવેલી. સભાખંડ શરૂ કર્યા પહેલાં કામ શરૂ કરીએ ત્યારે ફક્ત 6 સભાસદો હાજર હતા. મ્યુનિસિપલ એક્ટની કલમ 51(7) મુજબ કુલ સભ્ય સંખ્યાના 1/3 સભ્યો ન થાય એટલે કે 15 સભ્યો હાજર ન હોય તો સભાનું કામકાજ શરૂ થઈ શકે નહીં. અને કાયદા મુજબ જે જોગવાઈ છે તે મુજબ અડધો કલાક રાહ જોયા પછી ફરી સભાનું સાફવાનું કામ શરૂ કર્યું, પરંતુ જ્યારે પણ સભ્ય એક જ વધ્યો અને બાકીના સભ્યો થઈ શક્યા નહીં એટલે હાલ પૂરતી આ સભા મુલતવી રાખવામાં આવી છે. ઉભરેટા પંથકમાં ખેડૂતોનો પાક નિષ્ફળ જતા સેવંતર ગામના ખેડૂતોએ મગફળીનું બેસણું યોજીને સરકાર સામે વિરોધ વ્યક્ત કર્યો હતો. રાજકોટ જિલ્લાના ગોંડલ, જેતપુર, ધોરાજી, ઉપલેટા, જસણા સહિતના ઘણા તાલુકામાં ખેડૂતોએ કરેલા વાવણી કાર્ય બાદ જાણે મેઘરાજ અદૃશ્ય થઈ ગયા હોય તેવો માહોલ સર્જાયો હતો, ત્યારે ખેડૂતોએ વાવેતર કરેલા કપાસ, મગફળી, તુવેરદાળ સહિતના અનેક પાકો સુગાઈ જવાની સાથે નિષ્ફળ જવા પામ્યા હતા, ત્યારે ઉપલેટા પંથકમાં સતત 2 વર્ષથી દુષ્કાળગ્રસ્ત પરિસ્થિતિનું નિર્માણ થયું છે.
અમે આજે જે મગફળીનો પાક સુકાઈ રહ્યો છે, બેહણા તરીકે અમે બધાએ ગામના બધાએ સરપંચોને વડીલોને બધાને ભેરા કરી અને મીડિયાના માધ્યમથી અમે આ બધાએ ભેરા કરી અને સરકારને અને ભગવાનને રીઝવવા માટે અમે રામધૂનનું કાર્યક્રમ રાખ્યો. રામધૂન બોલ્યા, બધાએ બેઠા અને એની માટેની ચર્ચા વિચારણા કરી. પછી કે હવે આપણે મીડિયાના માધ્યમથી આ જે ખેતર પ્રેક્ટિકલ ખેતર છે, ખેતરનું સ્થળ ઉપર નિરીક્ષણ કરી અને સરકારને અને ભગવાનને રજાવવા માટે અમે આ બધા પ્રયત્નો કર્યા અને બેસનાનો કાર્યક્રમ કરી. અને સરકાર મોટી બધી વાતો કરે છે કે વીમા ફસલ યોજના, જો ખરેખર ફસલ યોજનાનો જો જીઆર આપણે જાણીએ તો ખેડૂત ઉધાર થઈ જાય. વાયુ વાવાઝોડાને લઈને આમાં છૂટો છવાયો વરસાદ થયો હતો, જેથી કરીને બધા ખેડૂતે વાવી દીધું હતું. આજે 45 દિવસથી આ માંડવી હુકાવા માંડી છે, ખેડૂતનો પાક નિષ્ફળ જવા માંડ્યો છે. ગામના ખેડૂતો અમારી પાસે આવ્યા કે ભાઈ આમાં હવે આપણે શું કરવું. એ કે અમે એક મીટિંગ બેહણું કર્યું હરદાસભાઈની વાડીએ, તો બધાએ ખેડૂતે કીધું કે ભાઈ સરકારશ્રીને કંઈક આપણે રજૂઆત કરીએ કે આપણે મગફળીમાં કે આ બધું હુકાવા માંડ્યું તો આપણે વીમા, અને ગયા વર્ષે પણ એવું જ વરસ થયું, જેથી કરીને આપણે કંઈ વીમો જડ્યો નથી. અને ખેડૂત પાસે આના સિવાય તો કંઈ ધંધો નથી, ખેતી ઉપર નિર્ભરિત છે, આકાશી રોજી ઉપર. કુદરત રૂઠી ગયો છે. તો સરકારશ્રીને એવી નમ્ર વિનંતી છે કે આ ખેડૂતનું સાંભળી એને થાય એટલો બધો તમે પ્રયત્નો એવા કરો કે એને થોડું ઘણું આપીએ, આપણે વીમા આપીએ, કંઈક એમાં સબસિડીઓ આપીએ, કે જેથી કરીને ખેડૂત આગળ. જો ખેડૂત આગળ નહીં આવે તો આ દેશ ચાલવા પણ છે નહીં. કહેવાય છે કે અડગ મનના માનવીને હિમાલય પણ નડતો નથી. આ જ કહેવતને અમદાવાદ શહેરના 3 યુવાનો સાર્થક કરવા જઈ રહ્યા છે. 3 યુવાનો વ્યસન મુક્તિનો સંદેશ લઈને દિલ્હી જઈ રહ્યા છે. અમદાવાદ શહેરના નરોડા વિસ્તારના રહેવાસી રૂપેશ મકવાણ સાથે લોકેશ શર્મા અને પાર્થ પટેલ સેવ યુથ સેવ નેશનના સંદેશો લઈને દિલ્હી જઈ રહ્યા છે. દિલ્હી પ્લેનમાં નહીં, ટ્રેનમાં નહીં કે બસ કે કોઈ વાહનમાં નહીં, પરંતુ 100થી વધુ લોકો સુધી વ્યસન મુક્તિનો સંદેશો પહોંચે તેના માટે દોડતા જશે, જે માટે યુવાનો રાત્રિના સમયે પ્રેક્ટિસ કરી રહ્યા છે. અમે રનિંગની શરૂઆત કરી છે. અમે એક અભિયાન ઉપાડ્યું છે, એક મિશન ઉપાડ્યું છે કે આજના યુથને બચાવવા માટે, કે આજનું યુથ આપણો સૌથી શક્તિશાળી છે અને આપણો દેશ વિશ્વસત્તા ઉપર આવવાનો પહેલો દાવેદાર છે. તો આપણો યુથ શક્તિશાળી છે તો આપણો દેશ શક્તિશાળી છે તો આપણા યુથથી છે. અને યુથ અત્યારે આપણું ખરાબ રસ્તે જઈ રહ્યું છે, જેમ કે 100%માંથી 60% યુથ એવું છે કે જે વ્યસન તરફ છે, પછી લવ એડિક્શનમાં છે, પછી ડિપ્રેશનમાં છે, અને સૌથી વધારે મોટી સમસ્યા કે વધારે પડતો મોબાઈલનો યુઝ, જે ખોટો યુઝ છે. તો અમે એની સામે એક અમારું મિશન ઉપાડ્યું છે કે સેવ યુથ સેવ નેશન. એટલે અમારી એક એવી અમારું અભિયાન છે કે મોદી સાહેબને વિનંતી છે કે પહેલા સ્ટાન્ડર્ડથી લઈને કોલેજ સુધી પહેલો લેક્ચર ફરજિયાત મેડિટેશનનો રાખે, જેનાથી શું થશે કે છોકરાઓને એક ફોકસ રહેશે, ખરાબ વ્યસન કરવાનું મન નહીં થાય, અને મોટી વસ્તુ કે એમનામાં પોઝિટિવિટી ભરશે, અને જો એ પોઝિટિવ હશે તો એમનો વિકાસ થશે અને આપણો દેશ ઓટોમેટિક આગળ વધશે. અમે લોકો 19 અગસ્તથી, જે દિવસે વિશ્વ માનવતા દિવસ છે, અમે લોકો ગાંધી આશ્રમથી અમદાવાદથી સ્ટાર્ટ કરી જવાના છે અને ઇન્ડિયા ગેટ દિલ્હી અમે ફિનિશ કરવાના છે. તો અમારું જે શેડ્યુલ છે, પર ડે 80 કિલોમીટર્સ અમે રનિંગ કરવાના છે, અને એમાં સાંજે 5 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી 30 કિલોમીટર, અને પછી રાત્રે 2 વાગ્યાથી સવારે 8 વાગ્યા સુધી અમે લોકો 50 કિલોમીટર રનિંગ કરવાના છીએ. અમદાવાદ શહેરના 3 યુવાનો દિલ્હી 12 દિવસે પહોંચશે. રોજનો 80 કિલોમીટર જેટલું દોડતા જશે અને રસ્તામાં મળતા લોકોને સેવ યુથ સેવ નેશનનો સંદેશ આપશે, જે અંગે 3 યુવાનો રાત્રિના સમયે દોડની પ્રેક્ટિસ સાથે યુવાનોને વ્યસન મુક્તિનો સંદેશો આપી રહ્યા છે, જે 3 યુવાનોના અડગ મનને સૌ યુવા વર્ગ બતાવી રહ્યું છે. કેમેરામેન સુરેશ ડાભી સાથે રિપોર્ટર દીપક મકવાણા, નિર્માણ ન્યૂઝ, અમદાવાદ. સમાચારોની વાત કરીએ તો સુરતમાં ફરી એકવાર ત્રિપલ તલાકનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે, ત્યારે ચોક બજાર પોલીસ મથકની હદમાં રહેતી એક પરિણીતાએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી કે લગ્ન બાદ તેમના પતિ અકરમ
પીર અહમદ ઉર્ફે પીરુભાઈ શેખે રિક્ષા લેવા માટે દહેજમાં 40,000 રૂપિયાની માંગણી કરી હતી, જે રૂપિયા નહીં આપતા પતિએ ત્રણ વાર તલાક બોલીને ઘરમાંથી કાઢી મૂક્યા હતા. એટલું જ નહીં પરંતુ પ્રણીતાને જાનથી મારી નાખવાની ધમકી પણ તેમણે આપી હતી, જેથી પ્રણીતાએ પતિ સહિત સાસરિયાઓ સામે ચોક બજાર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. ત્યારે પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી. મોરબીના રંગભર ગામ નજીક આવેલા સિરામિક ફેક્ટરીની મજૂરોની ઓરડીમાં શ્રમિક યુવાની રહસ્યમય હત્યાના બનાવનો ભેદ એલસીબી અને તાલુકા પોલીસે ઉકેલી કાઢ્યો છે. ત્યારે તાલુકા પોલીસની ટીમે દમણ ખાતેથી મૃતક યુવાની પત્ની અને તેના પૂર્વ પતિને ઝડપી પાડ્યા હતા. ત્યારે આ બંને આરોપીની પૂછપરછ દરમિયાન ચોંકાવનાર વિગતો સામે આવી હતી. ત્યારે પોલીસે બંને આરોપીની ધરપકડ કરીને વધુ તપાસ હાથ ધરી છે. મોરબી તાલુકાના રંગપર ગામે આવેલા ઇરોટા સિરામિક ફેક્ટરીમાં રહીને મજૂરી કામ કરતા મૂળ મધ્યપ્રદેશના વતની રામસિંહ, કે જેની ઉંમર 23 વર્ષની હતી, આ રામસિંહ નામના મજૂર યુવાનનો હત્યા કરાયેલી હાલતમાં તેની ઓરડીમાંથી મૃતદેહ મળી આવ્યો હતો. મૃતક યુવાનને બોથડ પદાર્થના ગા મારીને હત્યા કરવામાં આવી હતી. આ સમયે મૃતકની પત્ની લાપતા હોવાથી તેના પર શંકા પ્રબળ બનવા પામી હતી. મૃતક રામસિંહના ભાણેજ જીતેન્દ્ર દ્વારા ફરિયાદના આધારે એલસીબી અને તાલુકા પોલીસે સઘન તપાસ ચલાવીને મળેલી બાતમીના આધારે એક ટીમને દમણ ખાતે મોકલી આપી હતી અને ત્યાંથી મૃતક યુવાનની પત્ની કિરણ દેવી અને સાથે જ તેના પૂર્વ પતિ ઇન્દલ ધનોરી પાસવાન, કે જેની ઉંમર 38 વર્ષની હતી, તે બંનેને ત્યાંથી ઝડપી લીધા હતા. રમગર ગામની સીમમાં જે ફેક્ટરી છે સિરામિકની, એની અંદર 17 જુલાઈના રોજ સવારે મોરબી તાલુકા પોલીસ સ્ટેશને માહિતી મળી હતી. એક લાશ મળી આવી છે. લાશ જે રામસિંહ હરિજનની હતી અને એ લાશને જે પ્રાથમિક રીતે જોતા પથ્થર મારીને એની ઈજા થઈ હોય અને મર્ડરનો પ્રાથમિક બનાવ હોય એવું લાગતા તાત્કાલિક ધોરણે મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આ અનુસંધાને જે રામસિંહની જે પત્ની છે કિરણ દેવી, એની હાજરી આગલા દિવસે ત્યાં જ હતી ફેક્ટરીમાં અને ઓરડીમાં પણ હાજરી હતી અને એ મળી આવી નહોતી, ગેરહાજર હતી, એટલે એની પર શંકાની પહેલેથી જ સોય હતી. એની ઉપર મોરબી તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ, ક્રાઇમની ટીમ, એસઓજીની ટીમ આની અંદર લાગેલી હતી અને એમાં મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીએસએ ઋતુરાજ જાડેજાની જે ટીમ છે એને સફળતા મળી છે. આ બંને આરોપીઓ દ્વારા પોલીસ સમક્ષ કબૂલાત કરવામાં આવી હતી કે અગાઉ કિરણ દેવી અને ઇન્દલ પતિ પત્ની હતા અને આ બંને પતિ પત્ની અગાઉ તેમના બાળકો સાથે દમણ ખાતે રહીને એક ફેક્ટરીની અંદર મજૂરી કામ કરતા હતા. તે સમયે મૃતક રામસિંહ પણ તેની બાજુમાં જ રહેતો હતો. રામસિંહ અને કિરણ દેવી વચ્ચે પ્રેમ સંબંધ બંધાયો હતો. 2 વર્ષ સુધી પ્રેમ સંબંધ ચાલ્યા બાદ કિરણ દેવી ઇન્દલને છોડીને 2 બાળકોને છોડીને રામસિંહ સાથે લવ મેરેજ કરી લીધા હતા. શરૂઆતમાં રામસિંહ પત્નીને સારી રીતે સાચવતો હતો, પરંતુ ત્યારબાદમાં તેની જોડે માથાકૂટ કરતો હતો અને ત્રાસ પણ ગુજારતો હતો અને જેને કારણે વારંવાર કિરણ દેવી પૂર્વ પતિ અને બાળકી સાથે રહેવા માટે ચાલી જતી હતી. ત્યારબાદમાં મૃતક યુવાન 1-2 માસમાં તેનીને સમજાવીને ઘરે પાછો પણ લઈ આવતો હતો. બ્યુરો રિપોર્ટ, નિર્માણ ન્યૂઝ, મોરબી. અમરેલીના રાજુલા શહેરમાં પોલીસ પેટ્રોલિંગ દરમિયાન ઘાતકી હથિયારો સાથે કુખ્યાત ઇસમને દબોચી લેવામાં આવ્યો હતો. ત્યારે આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. હથિયારો સાથે તે આરોપી પકડાયો હતો ત્યારે તે પહેલા પોલીસે ઘરમાં ઘૂસીને હથિયારો સાથે તેને ઝડપ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. રાજુલાની અંદર જે ભૂંડ પકડવાની કામગીરી કરવાવાળા છે એ જસબીરસિંહ ત્રિલોકસિંહ ભાવરી, કે જેના 4-5 મકાનો છે, તે પોતે એના પરિવાર સાથે 5-25 માણસો ત્યાં રહે છે. આ જસબીરસિંહ પોતે 11 તલવાર લઈ અને બજારમાં નીકળેલા હતા. મૂળ કારણ એવું છે કે આ પોતે જસબીરસિંહનો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. એમણે 2005ની અંદર પણ એક મર્ડરના કેસમાં આરોપી તરીકે આવેલા છે. એ સિવાય પણ પ્રોહિબિશનના પણ એના ઉપર ગુના નોંધાયેલા છે. 2013 અને 2018માં પણ મારામારીના ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. આમ પોતે ખૂબ ગંભીર, એટલે મતલબ ભૂતકાળ એમનો ગુનાહિત છે, એટલે કોઈ ગુનાહિત કૃત્ય કરવાના ઈરાદાથી જ આ તલવારો પોતે ખરીદીને લાવ્યા છે અને પોલીસના પેટ્રોલિંગ દરમિયાન
પકડાઈ ગયેલ છે અને એમના ઉપર ગુનો રજીસ્ટર કરી અને કસ્ટડીમાં લીધેલ છે. રાજકોટમાં વધુ એક હત્યાનો બનાવ સામે આવ્યો છે ત્યારે રાજકોટ શહેરના 150 ફૂટ રિંગ રોડ ઉપર આવેલા નાણાવટી ચોકમાં નજીવી બાબતે બોલાચાલી થતા આશરે 3-4 શખ્સો દ્વારા આકાશ નામના વ્યક્તિને છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. સમગ્ર ઘટનાને જાણ થતાં ક્રાઇમ બ્રાન્ચ સુધી સ્થાનિક પોલીસની ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી અને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે આકાશ ઉર્ફે આકલો નાણાવટી ચોક પાસેના કોમ્પ્લેક્ષમાં બેઠો હતો ત્યારે સ્કૂટર અડી જવાની નજીવી બાબતે ફેઝલ અંકિત સહિતના 3-4 શખ્સોએ આકાશને રેંસી નાખ્યો હતો. તો સાથે જ મૃતક આકાશ પણ ગુનાહિત ઇતિહાસ ધરાવતો હોય ત્યારે આ સમગ્ર મામલે પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે આરોપીની શોધખોળ કરીને વધુ તપાસ હાથ ધરી છે. નાણાવટી ચોક ખાતે એક આશરે 1:30 વાગે 3-4 વ્યક્તિઓ બેઠા હતા અને કંઈક એક્ટિવા અડી જવાની બાબતે બોલાચાલી થઈ છે. તેમાં એક જાણીતો આકાશ ઉર્ફે અક્કિયો, જે અગાઉ ગુનામાં પકડાયેલો હતો, તેને ફેઝલ અંકિત અને બીજા 2-3 વ્યક્તિઓએ થઈ અને છરીના 2 જીવલેણ ઘાથી તેનું મોત નિપજાયું છે. હાલમાં ફરિયાદ લેવાની તજવીજ ચાલુ છે અને આરોપીઓની શોધખોળ ચાલુ છે. અત્યાર સુધીના સમાચાર, વધુ સમાચાર માટે આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ. નમસ્કાર.